ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 85% વરસાદ થતા ખેડૂતો આનંદમાં છે અને રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે આ વર્ષે ખેડૂતોએ સરેરાશ 95% ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે। સૌથી વધુ વાવેતર આ વખતે તેલીબિયાનું થયું છે। 17 ઓગસ્ટ સુધી ખરીફ પાકનું 95% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે। તેલીબિયા પાકોનું વાવેતર 113% થયું છે। ગયા વર્ષ કરતાં આ વખતે તલનું વાવેતર બમણું થયું છે। ડાંગરનું વાવેતર 94% જેટલું થયું છે। તો ગુજરાતમાં આ વખતે ચોમાસું બાજરીનું વાવેતર 113% થયું છે। મકાઈનું વાવેતર સરેરાશ 92% થયું છે। તો બાજરીની જો વાત કરીએ તો 1.82 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે, જે 113.8% જેટલું છે। મકાઈનું વાવેતર 2.82 લાખ હેક્ટરમાં છે, 92.3% વાવેતર થઈ ગયું છે। રાજ્યમાં ખરીફ પાકની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ। તુવેરનું વાવેતર 2.20 લાખ હેક્ટરમાં કરાયું છે, એટલે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 89% વાવેતર તુવેરનું કરવામાં આવ્યું છે। તો મગનું વાવેતર 88,000 હેક્ટરમાં થયું છે, 94.30% વાવેતર મગનું થયું છે। કઠોળના પાકની જો વાત કરીએ તો 4,15,000 હેક્ટરમાં વાવેતર થયું છે, 88.3% વાવેતર કઠોળનું થયું છે। મગફળીનું વાવેતર 20.53 લાખ હેક્ટરમાં થયું છે, 133.34% મગફળીનું વાવેતર આ વખતે કરવામાં આવ્યું છે। તો તલનું વાવેતર 1.39 લાખ 136%, એટલે કે લગભગ બમણું વાવેતર તલનું આ વખતે કરવામાં આવ્યું છે। સાથે જો સોયાબીનની વાત કરીએ તો 1,48,000 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે, 121.99, એટલે કે 122% જેટલું વાવેતર થયું છે। સાથે તેલીબિયાની વાત કરીએ તો 27,23,000 હેક્ટરમાં વાવેતર થયું છે, એટલે કે 113% જેટલું વાવેતર તેલીબિયાનું થયું છે। તો કપાસનું વાવેતર 22,73,000 હેક્ટરમાં 85.2% જેટલું થયું છે। શાકભાજીની જો વાત કરીએ તો 2.17 લાખ હેક્ટરમાં શાકભાજી વાવવામાં આવ્યા છે, 93.66% જેટલું વાવેતર થયું છે। રાજ્યમાં 95% વાવેતર પૂર્ણ થઈ ગયું છે। કુલ 80,64,000 હેક્ટરમાં વાવેતર થયું છે। જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે હિંગ સાથે અનોખો પ્રયોગ કર્યો છે। રસોડામાં મસાલા તરીકે વપરાતી હિંગનો ખેતીમાં ઉપયોગ કરીને ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે સફળતા મેળવી છે। ખેતરમાં સતત 5 વર્ષ સુધી હિંગના દ્રાવણનો છંટકાવ કરીને અણધાર્યું પરિણામ મેળવ્યું છે। ખેડૂતોને હિંગના પ્રયોગથી મોંઘી દાંત જંતુનાશક દવાના ખર્ચથી પણ છુટકારો મળ્યો છે। રસિકભાઈ છેલ્લા 5 વર્ષથી આ પ્રયોગ કરે છે અને 5 વર્ષના અંતે તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે હિંગના છંટકાવથી જીવાતને નિયંત્રિત કરી શકાય છે। આંગણે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ શેર કરી તો બીજા રાજ્યોમાંથી પણ તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખેડૂતો તેમનું માર્ગદર્શન લઈ રહ્યા છે। દેશના ખેડૂતોને ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે જંતુનાશક દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે। 10,000 રૂપિયા લીટર આવતી જંતુનાશક દવા જે કામ ન આવી શકે તે 500 થી 600 રૂપિયા કિલો હિંગથી થઈ જાય છે। આમાં પ્રયોગ ખેડૂતો માટે આર્થિક રીતે પણ ફાયદો કરાવે તેવો છે, સાથે જ તેની પાક પર કોઈ પણ પ્રકારની આડઅસર નથી થતી અને જીવાત સામે રક્ષણ મળે છે। હું છેલ્લા 7 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું। મારો 5 વર્ષનો અનુભવ છે। આપણે રસોઈની અંદર વપરાતી હિંગ, જે ગાંગડા હિંગ આવે છે, એને આપણે ખાંડી અને પાવડર કરીએ છીએ। એ ગાંગડા હિંગને તમારે 12 કલાક અગાઉ કોઈ પણ વાસણની અંદર પલાળી દેવાની, અને એ પલાળેલું પાણી જે હોય એ પાણીને તમે પંપે 100 ml નાખી અને ખેતીના પાકમાં છંટકાવ કરવાથી ખેતીના પાકમાં આવતી ચૂસિયા પ્રકારની તમામ જીવાત, જેમ કે થ્રીપ્સ, લીલી પોપટી, સફેદ માખી અને કથીરી, અને નાના પ્રકારની ઈયળો, અને ખાસ કરીને રીંગણીની અંદર આવતી રીંગણના ફળને કોળી ખાનારી ઈયળ અને ડોકા મેળિયાની ઈયળ, આની અંદર 100% રિઝલ્ટ મળે છે।